નમસ્તે વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર ત્રણ પોઈન્ટ આઠ એની રકમ જોઈએ તો રકમમાં આપણને એવું કીધું છે કે એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે એટલે આપણને કાર એની ઝડપ આપી છે પહેલાં તો કાર એની ઝડપ જે છે એ વી એ લઈએ તો છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો એને પહેલાં આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશું કેવી રીતે ફેરવાનું એ આપણને ખબર છે છત્રીસ કિલોમીટર એટલે એક હજાર મીટર અને કલાક એટલે છત્રીસો સેકન્ડ તો આ કિંમત મીટર પ્રતિ સેકન્ડમાં આવી જશે તો પછી વી એ ઇઝ ઇક્વલ ટુ દસની બે ઘાત કેન્સલ થાય દસ વધે છત્રીસ છત્રીસ કેન્સલ એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ તો આ કાર એની ઝડપ છે બરાબર એકબીજાની વિરુદ્ધ દિશામાં ચોપ્પન કિલોમીટર પ્રતિ કલાક ની સમાન ઝડપથી દોડતી કાર બી અને સી તો બીજી બે કારો આપણને આપી છે કાર બી અને સી એની ઝડપ આપી છે એટલે બીની ઝડપ વી બી લઈએ વી લઈએ અને એ આપી છે ચોપન કિલોમીટર પ્રતિ કલાક તો ફરી પાછું એને પણ આપણે મીટરમાં ફેરવી કાઢીએ તો ચોપન ગુણ્યા એક હજાર એટલે દસની ત્રણ ઘાત ભાગ્યા છત્રીસો તો દસની બે ઘાત અહીંયા બે મીંડા કેન્સલ થશે બરાબર એટલે જવાબ આવશે પંદર મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો કાર બી અને સી એની ઝડપ કેટલી મળી પંદર મીટર પ્રતિ સેકન્ડ બરાબર ચલો ત્યાર પછી આગળ રકમ જોઈએ સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે કોઈ એક ક્ષણે એ તથા એસી વચ્ચેનું અંતર એક કિલોમીટર છે એટલે આ અંતર એ બી બરાબર એસી બરાબર એક કિલોમીટર એટલે એક હજાર મીટર આપ્યું છે બરાબર આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સી કાર એને ઓવરટેક કરે છે ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે તો અકસ્માત નિવારણ માટે કાર બીનો લઘુત્તમ પ્રવેશ કેટલો હોવો જોઈએ બરાબર આપણે આકૃતિની મદદથી સમજીએ કે શું કહેવા માંગે છે આ દ્વિમાર્ગી રસ્તો આ શું છે એક દ્વિમાર્ગી રસ્તો છે બરાબર આ રીતે આ વચ્ચે પટ્ટાઓ હોય છે એટલે આ સાઈડે આમ જવાનું હોય ને આ સાઈડે આમ જવાનું હોય આ દ્વિમાર્ગી રસ્તો કહેવાય લખી કાઢીએ દ્વિમાર્ગી બરાબર તો હવે એમાં આપણને એવું કીધું છે કે પેહલા તો એક કાર એ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે એટલે આ કાર એ આ દિશામાં છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે પછી બીજી બે કાર બી અને સી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે આ કાર બી અહીંયા લઈએ તો અહીંયાથી આ બાજુ આ કાર થઈ ગઈ આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં બરાબર હવે આ એક ક્ષણ છે કે જ્યારે આ અંતર કેટલું છે એક કિલોમીટરનું આ અંતર એક કિલોમીટરનું બે બાજુથી આ અંતર એક કિલોમીટર છે બંને કારનું બરાબર હવે આ જ સમયે આપણને રકમમાં આપ્યું છે બીનો ડ્રાઈવર એટલે આ કાર બીનો ડ્રાઈવર એ કાર એને ઓવરટેક કરવાનું વિચારે છે શું કરે છે કાર બીનો ડ્રાઈવર કાર એને ઓવરટેક કરવાનું વિચારે છે પણ તમે વિચારો કે બી અને સી ની ઝડપ તો સરખી છે એટલે કાર બી અહીંયા પહોંચશે એટલા જ સમયમાં કાર સી પણ અહીંયા પહોંચશે તો તો એક્સિડન્ટ થાય કેમ કે આ તો દ્વિમાર્ગી રસ્તો છે એટલે જો ઓવરટેક કરવો હોય આને તો અહીંયાથી આમ થઈ કાર આમ લેવી પડે અને આ આમ આવતી હશે તો સ્વાભાવિક છે કે એની એ ઝડપથી જો કાર બી ઓવરટેક કરવાનું વિચારે તો નહીં કરી શકે કેમ કેમ કે કાર સીની ઝડપે એટલી છે બંને અહીંયા ભેગી થશે એક્સિડન્ટ થશે એટલે સ્વાભાવિક છે કે કાર બીને જો ઓવરટેક કરવો હોય એની એને તો શું કરવું પડે કાર બીને બી કારવાળી જે છે એ ડ્રાઈવરે કારને ભગાવવી પડે આના કરતાં વધારે સ્પીડે બરાબર એટલે કાર બી ને ઝડપ વધારવી પડે ઝડપ વધે સમય સાથે એટલે પ્રવેગ કહેવાય એટલે કાર બી એ પ્રવેગી ગતિ કરવી પડશે અચળ ઝડપથી ગતિ નહીં ચાલે કેમ કે અચળ ઝડપથી કરશે તો તો બેની ઝડપ સરખી છે બંને અહીંયા ભેગા થઈ જાય એટલે પરિણામે કાર બી એ શું કરવું પડે તો પ્રવેગી ગતિ કરવી પડે પોતાની ઝડપ વધારીને આ કાર સી અહીંયા પહોંચે એની પહેલાં જ આ કાર સીએ એને ઓવરટેક કરી લેવો પડે તો એ માટે કાર બી નો પ્રવેશ કેટલો હોવો જોઈએ એ આપણે શોધવાનું છે બરાબર પણ એની પહેલાં કાર સી ની ઝડપ તો આની આ જ રહેશે એ બદલાવાની નથી તો કાર સી અહીંયા કેટલા સમયમાં પહોંચે એ શોધી કાઢીએ કાર સી અહીંયા કેટલા સમયમાં પહોંચશે એ આપણે શોધી કાઢીશું બરાબર ને પણ એ માટે આપણે સાપેક્ષ વેગ લેવા પડે બરાબર એ માટે આપણે શું લેવું પડશે સાપેક્ષ વેગ લેવા પડશે એક તો આ કાર બીનો એની સાપેક્ષે વેગ લઈશું પહેલાં કાર બીનો એની સાપેક્ષે વેગ કાર બીનો એની સાપેક્ષે વેગ એટલે વી બી એ યાદ છે ને આપણે વાળી થિયરી ભણી ગયા વી બી એ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી એ જેની સાપેક્ષે હોય એ માઇનસમાં આવે બરાબર તો વી બી એ ઇઝ ઇક્વલ ટુ વી કેટલા છે પંદર અને VA 10 દસ તો VBA બરાબર કેટલો જવાબ આવે પાંચ મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો એની સાપેક્ષે બીની ઝડપ કેટલી થઈ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર હવે એ જ રીતે કાર સીનો એની સાપેક્ષે વેગ આમ તો વેગના બદલે ઝડપ શબ્દ વાપરવો પડે પણ ચાલે તો એ કેટલો થાય તો એ વી સી એટલે વીસી માઇનસ વી એ બરાબર પણ આ બંનેના વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એમાં જો તમે આ બી અને એનો વેગ આ દિશાનો પ્લસ ગણો તો પછી સીનો વેગ આ દિશામાં માઇનસ લેવો પડશે બરાબર એટલે તમારે શું લેવું પડે એનો વેગ માઇનસ ગણવો પડશે એટલે વીસી બરાબર પંદર છે ને એના બદલે માઇનસ પંદર લેવું પડે અને આ કેટલું થઈ જાય માઇનસ વીએ કેટલું છે દસ એટલે જવાબ આવે માઇનસ પચીસ મીટર પ્રતિ સેકન્ડ સી એ બરાબર સમજાયું માઇનસ કેમ આવ્યું માઇનસ ખાલી દિશા દર્શાવે છે આ દિશામાં છે એ માઇનસ દર્શાવે છે બરાબર બાકી ગણતરીમાં તો આપણે પચીસ જ લઈશું ગણતરીમાં માઇનસ પચીસ લેવાય નહીં માઇનસ તો માત્ર દિશા દર્શાવે છે તો આનો અર્થ શું થયો તો આનો અર્થ એ થયો કે કાર સી જે આ બાજુ આવે છે એની ઝડપ પચીસ મીટર પ્રતિ સેકન્ડ ગણાશે અને કાર બી જે આ બાજુ આવે છે એ પાંચ મીટર પ્રતિ સેકન્ડ જ ગણાશે કેમ કેમ કે કાર એની સાપેક્ષે બી એની ઝડપ લેવાની છે કાર એ પોતે આ દિશામાં ગતિ કરે છે બરાબર તો સ્વાભાવિક છે એની પાછળ પાછળ આવે એટલે આની ઝડપ આમાંથી બાદ થઈને આવે એટલે ઓછી આવી જોયું જ્યારે આ બે સામસામાં આવે છે સામસામાં આવે એટલે કાર સીમાં આની ઝડપે ઉમેરાઈ જાય કેમ કે આ આ બાજુ આવે છે કાર સી આમ આવે છે બરાબર ને તો એટલા માટે કાર સી ની ઝડપ આની ઝડપ ઉમેરાઈને પચીસ મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ તો કાર સીનો આપણે એની સાપેક્ષે વેગ મળી ગયો તો હવે આપણને કાર સી અહીંયા કેટલા સમયમાં પહોંચશે એ ખબર પડી જાય બરાબર ને કેમ કે કાર સીની ઝડપ બદલાતી નથી એટલે આપણે લઈએ વી સી એ વેગ બરાબર અંતરભાગ્યા સમય શું કહેવાય વેગ બરાબર અંતરભાગ્યા સમય કહેવાય ને તો એના ઉપરથી સમય બરાબર અંતરભાગ્યા વેગ અંતર તો એક હજાર મીટર છે અને ઝડપ કેટલી છે પચીસ પ્લસ લેવાના આવો કેમ કે સમય માઈનસ ના હોય તો એક હજાર ભાગ્યા પચીસ કેટલા થશે ચાલીસ સેકન્ડ આનો અર્થ એ થયો કે કાર સી ચાલીસ સેકન્ડમાં અહીંયા પહોંચવાની છે સમજાયું કાર સી ચાલીસ સેકન્ડમાં અહીંયા પહોંચવાની છે તો તો પછી કાર બી ચાલીસ સેકન્ડમાં આની પહેલાં બહાર નીકળી જવું પડે કાર બી એ કાર એને ઓવરટેક કરવો હોય તો આ સી પહોંચે એની પહેલાં જતું રહેવું પડે એટલે કાર બી એ ચાલીસ સેકન્ડ પહેલાં જતું રહેવું પડશે બરાબર એટલે કાર બી માટે મિનિમમ સમય કેટલો એ સુધી પહોંચવા આમ તો ચાલીસ સેકન્ડ કરતાં ઓછો હોવો જોઈએ બરાબર પણ અહીંયા આપણે ચાલીસ સેકન્ડ લઈને જ ગણતરી કરીશું તો કાર બીએ ડી બરાબર એક હજાર મીટરનું અંતર ટી બરાબર ચાલીસ સેકન્ડમાં કાપવું પડે અને એ માટે કેટલો પ્રવેગ જોશે તો એના માટે આપણે સમીકરણ લઈશું અચળ પ્રવેગી ગતિનું બરાબર ને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ડી બરાબર વી જીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર જ્યાં વી જીરો એટલે આ ઝડપ ગણવાની બીની એની સાપેક્ષે એટલે એ આપણે વી જીરો બરાબર વી બી એ ગણીશું બરાબર તો બધી કિંમતો મૂકી દઈએ ડી બરાબર એક હજાર વી જીરો બરાબર પાંચ સમય ચાલીસ સેકન્ડ વત્તા વન બાય ટુ પ્રવેગ એ શોધવાનો છે ટી સ્ક્વેર એટલે ચાલીસનો સ્ક્વેર બરાબર તો આમાંથી ગણતરી કરીને તમે પ્રવેગ શોધો તો પ્રવેગ આવશે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર આનો અર્થ એ થયો કે કાર બી એ દર એક મીટરે એકની સ્પીડ વધારવી પડે દર એક સેકન્ડે એક મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ વધારવી પડશે તો એ અહીંયાથી ઓવરટેક કરી શકે ને હકીકતમાં તો આમ તો જોવા જાવ શું થાય ખબર કે આ મિનિમમ પ્રવેગ છે એટલે આટલા પ્રવેગ એ તો બંને અહીંયા એકબીજાની સામ સામે આવી જશે કેમ કે આપણે તો ચાલીસ સેકન્ડની ગણતરી કરીને ચાલીસ સેકન્ડ એ તો કાર સી અહીંયા પહોંચવાની છે એટલે હકીકતમાં જવાબ તો શું હોય કે તમારે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કરતાં વધારે પ્રવેગથી ગતિ કરવી પડે કેમકે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી તો તમે અહીંયા પહોંચશો કાર બી અહીંયા પહોંચશે અને ત્યારે કાર સી પણ ત્યાં જ હાજર હશે એટલે એક્સિડન્ટ થાય બરાબર એટલે હકીકતમાં જવાબ કેવો આવવો જોઈએ કે એક મીટર પ્રતિ સેકન્ડ સ્કવેરથી વધારે પ્રવેગ હોય તો કાર બી પહેલા નીકળી જશે કાર સી કરતા બરાબર તો આખો દાખલો ફરીવાર સમજો એક દ્વિમાર્ગી રસ્તો આપ્યો છે એટલે આવો ટુ લેન વાળો બરાબર એમાં કાર એ જઈ રહી છે આ દિશામાં જમણી બાજુ લીધી આપણે કાર બી પણ જમણી બાજુ એની પાછળ છે એક કિલોમીટર દૂર અને કાર સી સામે એક કિલોમીટર દૂરથી આવે છે કાર બી અને સી ની ઝડપ સરખી છે એટલે કાર બી અને સી જો બંને આ કાર બી ઓવરટેક કરવા જાય તો બંને એક જ સાથે અહીંયા પહોંચી શકે એવું બને કેમ કે બેની ઝડપ સરખી છે બરાબર આમ તો એક જ સમયે અહીંયા નહીં પહોંચે કેમ કે કાર સી પહેલાં ઓવરટેક કરી લેશે કેમ કે એની ઝડપ આની સાપેક્ષે વધારે છે બી કરતાં જો એની પચીસ મીટર પ્રતિ સેકન્ડ છે કાર એની પાંચ મીટર પ્રતિ સેકન્ડ એટલે કાર એ કાર સી પહેલાં ઓવરટેક કરી લેશે પણ કાર બી વાળો ડ્રાઈવર વિચારે છે કે સીની પહેલાં ઓવરટેક કરવો છે તો એ માટે એણે એની ઝડપ સતત વધારવી પડે એટલે પ્રવેગી ગતિ કરવી પડે તો એ કાર એ કરતાં કાર સી કરતાં પહેલાં ઓવરટેક કરી શકે નહીં તો કાર સીની સાપેક્ષ ઝડપ તો વધારે છે એ પહેલાં જ જતો રહેશે આની પહેલાં એટલે આપણે પહેલાં એ ગણતરી કરી કે ભાઈ કાર સી અહીંયા કેટલા સમયમાં પહોંચશે કેમ કે કાર સીની ઝડપ બદલાવાની નથી તો એ આપણે નક્કી કર્યું કે ભાઈ ચાલીસ સેકન્ડમાં પહોંચવાનું છે તો એનો અર્થ એ થયો કે કાર બી એ ચાલીસ સેકન્ડમાં અહીંયાથી આગળ જતું રહેવું પડે નહીંતર કાર સીવાળો ઓવરટેક પહેલાં કરી લેશે બરાબર એટલે કાર બીવાળાએ ગાડી ભગાવવી પડે પ્રવેગી ગતિ તો એ ગણતરી આપણે કરી કે કેટલી પ્રવેગથી ગતિ કરવી પડે એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું તો આપણને ખબર પડી કે એણે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ વાપરીને ગતિ કરવી પડશે તો જ એ કાર સી કરતાં પહેલાં ઓવરટેક કરી શકે બરાબર તો આ રીતે આ દાખલો ગણાશે